સાથીઓ, એસસી એસટી અનામત વર્ગીકરણના મુદ્દે ભારત બંધના એલાનને જે રીતે સમર્થન મળ્યું અને એસસી એસટી સમાજ પૂરી એકતા સાથે સડકો પર ઉતરી આવ્યો એ હુજુમ જોઈને એટલું તો સ્પષ્ટ થાય છે કે હવે આ સમાજ પોતાની સાથે થતા અન્યાય અને પોતાના હક અધિકારો જ્યારે છીનવાઈ જશે ત્યારે પ્રચંડ એકતા સાથે પોતાનો અવાજ બુલંદ કરશે એ નક્કી છે. પૂંજીવાદી, મૂડીવાદી અને જાતિવાદી માનસિકતા ધરાવનાર તત્વોએ તો જાણે એસસી એસટી ઓબીસી સમાજને પછાત રાખવા અને એમના હક અને અધિકારો છીનવી લેવામાં પીએચડી હાંસિલ કરી છે. વધારે દૂર નહીં જવું, ગુજરાતનું જ ઉદાહરણ આપીશ. લોકરક્ષક ભરતી દળની પરીક્ષા સમયે એસસી એસટી અને ઓબીસીની દીકરીઓ સરકારી નોકરીથી વંચિત રહે એવા બદ ઇરાદાથી 1-8-2018 ગેરબંધારણીય ઠરાવ બહાર પાડવાનું એક ષડયંત્ર રચ્યું હતું. સાથીઓ, એવું જ એક ષડયંત્ર સાબરમતી હરિજન આશ્રમમાં રચાઈ ચૂક્યું છે. જી હા સાથીઓ, સાબરમતી હરિજન આશ્રમની સ્થાપના ખરેખર તો ગાંધીજીએ અંત્યજોની ઉન્નતિ માટે એસસી સમાજ આર્થિક રીતે આગળ આવે, એસસી એસટી અને ઓબીસી મુખ્ય ધારામાં આવે, આર્થિક રીતે અને રાજકીય રીતે પણ પ્રગતિ કરે એવા ઉદ્દેશ્યથી સાબરમતી હરિજન આશ્રમની ગાંધીજીએ સ્થાપના કરી હતી. સાબરમતી હરિજન આશ્રમ જ્યારે બન્યો ત્યારે સૌથી પહેલી ઇમારત છાત્રાલય બનાવી હતી. ગાંધીજીએ પોતે બાલવાટિકા બનાવી વખતો વખત પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા અને પીટીસી કોલેજનું પણ નિર્માણ થયું. આ આશ્રમના ટ્રસ્ટી જયેશ પટેલે ખરેખર તો ગાંધીજીના વિચારોને આગળ વધારવા જોઈએ, એમના સ્વપ્નોને સાકાર કરવા માટે તન મન ધન અર્પણ કરી દેવું જોઈએ એની જગ્યાએ પોતાના જાણે સ્વપ્નો સાકાર કરવાના હોય એવા બદ ઇરાદાથી રીડેવલપમેન્ટના નામે તમામ શૈક્ષણિક સંકુલોને બુલડોઝરથી તોડી અને ગાંધીજીના વિચારોને નેસ્ત નાબૂદ કરી અને જમીન દોસ્ત કરી દીધા. અને ત્યાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ અમદાવાદથી 40 કિલોમીટર દૂર રંદેચા ખાતે ભણવા અને રહેવા માટે મજબૂર થઈ છે. મળતી માહિતી મુજબ એક એક રૂમમાં 4-4 વિદ્યાર્થીનીઓ ઘેટા બકરાની જેમ રહેવા માટે મજબૂર થઈ. અને એવી પણ માહિતી મળી છે કે 80-80 વિદ્યાર્થીઓ તો અભ્યાસ જ છોડી દીધો છે. ત્યારે રીડેવલપમેન્ટની જે આ વાત છે ત્યાં એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે લોકોનો પોતાનો ઇતિહાસ નથી એ લોકો ગાંધીજીના ઇતિહાસને ખતમ કરી નાખવા માટેનું ષડયંત્ર રચી રહ્યા છે. ગાંધીજીના વિચારો, ગાંધીજીના કાર્યો અને ગાંધીજીના સમગ્ર અસ્તિત્વને હાંસિયામાં ધકેલી દેવા માટેનું એક મસમોટું ષડયંત્ર આચરવામાં આવી રહ્યું છે. હકીકતમાં ગાંધીજી એ કોઈ વ્યક્તિ નથી, એ કોઈ નામ નથી, એક વિચાર છે. ગાંધીજી પોતે સાદગીનું પ્રતીક હતા. ગાંધીજી પોતે આડંબરમાં બિલકુલ માનતા નહોતા અને એમની સાદગી, એમના કાર્યો અને એમના વિચારોથી પ્રભાવિત થઈને, આકર્ષિત થઈને દેશ વિદેશમાંથી લોકો ત્યાં આ ધારાને નતમસ્તક થવા માટે, એની રજને પોતાના માથા પર ચડાવવા માટે આવતા હતા. ત્યારે રીડેવલપમેન્ટનું નામ આપીને વાસ્તવમાં એસસી એસટી અને ઓબીસી સમાજ નો જે હક છે એ હકને છીનવી લેવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. યાદ રહે, એ ટ્રસ્ટી હોય કે પછી એ સરકાર હોય, સ્પષ્ટ કહી દેવા માંગીએ છીએ કે સાબરમતી હરિજન આશ્રમ એ કોઈના બાપ દાદાની મિલકત નથી. સાબરમતી હરિજન આશ્રમ એ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, ના તો કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે. આ સાબરમતી હરિજન આશ્રમ એ ગાંધીજીની ધરોહર છે, ઐતિહાસિક વારસો છે અને ઐતિહાસિક વારસાના વારસદાર એસસી એસટી અને ઓબીસી સમાજ છે. તો આ ઐતિહાસિક વારસાને ખતમ કરવા માટેનું ષડયંત્ર કોઈપણ ચમરબંદી જો રચશે તો કોઈપણ સંજોગોમાં એ સાખી લેવામાં નહીં આવે. ટ્રસ્ટી જયેશ પટેલે પણ સાબરમતી હરિજન આશ્રમમાં પોતાના સત્તાનો દુરુપયોગ કરીને
ચેરિટી કમિશનરની મંજૂરી લીધા વગર સર્વે નંબર 361, 362 અને 362ની જગ્યા બારોબાર પ્રકાશ અગ્રવાલને વેચી મારી. એવું પણ જાણવામાં આવ્યું છે કે 110 એકરમાં ફેલાયેલ આ સાબરમતી હરિજન આશ્રમની અંદર 40,000 ચોરસ મીટર જેટલી જગ્યાને બારોબાર વેચી અને મસમોટું કૌભાંડ આચર્યું છે. આજ પદ ઉપર રહીને સાબરમતી હરિજન આશ્રમની અંદર એક ખાનગી માનવ સાધના નામનું ટ્રસ્ટ બનાવવામાં આવે છે અને એ ટ્રસ્ટની અંદર પણ દેશ વિદેશમાંથી કરોડો રૂપિયાનું ફંડ ઉઘરાવવામાં આવે છે અને ત્યાં પણ ભ્રષ્ટાચાર આચર્યો છે. સાબરમતી હરિજન આશ્રમમાં જે પરિવારો વસવાટ કરતા હતા ત્યાં એમને હાંકી કાઢવામાં આવ્યા છે અને એમાં પણ મોટું કૌભાંડ આચર્યું છે. ત્યારે નામદાર કોર્ટને હું આ વિડીયોના માધ્યમથી અપીલ કરીશ કે કલેક્ટરના માધ્યમથી ટ્રસ્ટી જયેશ પટેલે જેટલા પણ કૌભાંડો આચર્યા છે એ તમામ કૌભાંડોની વિગત બહાર પાડવામાં આવે અને અમને નામદાર કોર્ટ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે સાબરમતી હરિજન આશ્રમની જે આ ઐતિહાસિક ધરોહર છે અને આ જે વિરાસત છે અને એના વારસદાર એસસી એસટી અને ઓબીસી સમાજ છે તો એનું રક્ષણ કરવામાં આવશે અને અમને પૂરેપૂરો ન્યાય મળશે એવી આશા અમને નામદાર કોર્ટ પાસે છે. બીજું કે જે સામાજિક લડત છે, રસ્તા પરની લડત છે, એ આંદોલન તો અમે કરીશું જ અને અમારા હક અધિકારો પર તરાપ મારનારને અમે કોઈપણ કાળે બક્ષીશું નહીં. જય ભારત, જય સંવિધાન, વંદે માતરમ, જય જય કરવી ગુજરાત, ઇન્કલાબ ઝિંદાબાદ.